વાય બરાબર ઋણ ત્રણ વાય બરાબર શૂન્ય અને વાય બરાબર સાત હોય ત્યારે શૂન્ય વત્તા વાય વત્તા ઋણ સાતની કિંમત શોધો તો ચાલો પહેલી કિંમત લઈએ વાય બરાબર ઋણ ત્રણ માટે આ પદ લખાશે શૂન્ય વત્તા ઋણ ત્રણ વત્તા ઋણ સાત અહીં વાયના સ્થાને ઋણ ત્રણ મૂક્યા છે કારણ કે વાયની કિંમત છે ઋણ ત્રણ હવે શૂન્ય વત્તા કે ઓછા કંઈ પણ હોય તેનાથી કિંમતમાં કોઈ ફરક પડશે નહીં માટે આ શૂન્યને હવે ધ્યાનમાં નહીં લઈએ આમ હવે લખી શકાય ઋણ ત્રણ વત્તા ઋણ સાત થોડું વધારે સારી રીતે સમજવા એક સંખ્યા રેખા દોરીએ જો સંખ્યા રેખા ન હોય તો આપણે કહી શકીએ કે ઋણ ત્રણ એટલે શૂન્યથી ત્રણ એકમ ડાબી તરફ અને સાથે ઋણ સાત પણ છે માટે વધુ સાત એકમ ડાબી તરફ આમ શૂન્યથી ત્રણ એકમ અને સાત એકમ ડાબી તરફ એટલે કે શૂન્યથી કુલ દસ એકમ ડાબી તરફ જવું પડે એટલે કે ઋણ દસ ચાલો બીજી રીતે વિચારીએ એક સંખ્યા રેખા દોરીએ તેનાથી વધારે સારી રીતે સમજી શકાય અહીં શૂન્ય લઈએ આ બાજુ ઋણ ત્રણથી શરૂ કરીએ અને તેમાં ઋણ સાત ઉમેરીએ ઋણ ત્રણનું નિરપેક્ષ મૂલ્ય ત્રણ છે માટે શૂન્ય થી ત્રણ એકમ ડાબી તરફ હવે ત્રણ ને ઉદ્ભવ બિંદુ ગણીને તેમાં ઋણ સાત ઉમેરતા એટલે કે વધુ સાત એકમ ડાબી તરફ જતાં જુઓ આ રીતે હું તે અંતર દર્શાવું છું સાત એકમ હવે આ લંબાઈ કેટલી હોઈ શકે ઋણ સાતનું નિરપેક્ષ મૂલ્ય સાત આમ આ લંબાઈ થશે સાત એકમ આ તીરની લંબાઈ ઋણ ત્રણનું નિરપેક્ષ મૂલ્ય એટલે કે ત્રણ એકમ આમ ત્રણ એકમ અને સાત એકમ એટલે કે કુલ દસ એકમ ડાબી બાજુ ખસીએ દસ એકમ આમ આ તીરની લંબાઈ ઋણ ત્રણ અને ઋણ સાતના કુલ નિરપેક્ષ મૂલ્ય જેટલી થશે પણ આપણે ડાબી તરફ ઘસીએ છીએ માટે તે થશે ઋણ દસ આમ જો નિશાનીઓ સમાન હોય તો તમે તેનું નિરપેક્ષ મૂલ્ય લઈને દર્શાવી શકો અને અહીં શૂન્યની ડાબી તરફ જઈએ છીએ કારણ કે બધું ઋણમાં આપેલ છે માટે જવાબ થશે ઋણ દસ વાયની કિંમત ઋણ ત્રણ લેતા આ જવાબ મળ્યો ચાલો હવે વાય બરાબર શૂન્ય વિશે વિચારીએ પદમાં કિંમત મૂકતા શૂન્ય વત્તા વાયના સ્થાને શૂન્ય વત્તા ઋણ સાત શૂન્ય વત્તા શૂન્ય વત્તા ઋણ સાત કોઈપણ સંખ્યામાં શૂન્ય ઉમેરતા તેની કિંમતમાં કોઈ ફેરફાર થાય નહીં આમ જવાબ થશે ઋણ સાત હવે વાયની કિંમત સાત લઈને પણ કરી જોઈએ પદમાં કિંમત મુકતા શૂન્ય વત્તા સાત વત્તા ઋણ સાત હવે આનો ઉકેલ બે રીતે મેળવી શકાય આપણે કહી શકીએ કે ઋણ સંખ્યા ઉમેરવી એ તે સંખ્યા બાદ કરવા જેવું જ થાય માટે આ રીતે પણ લખાય શૂન્ય વત્તા સાત ઓછા સાત ઋણ સાત ઉમેરવા એ સાત બાદ કરવા જેવું જ થાય શૂન્યની કંઈ કિંમત નથી માટે સાત ઓછા સાત જેની કિંમત શૂન્ય મળે બીજી રીતે વિચારીએ એક સંખ્યા રેખા દોરીએ આ એક સંખ્યા રેખા છે તેના પર અહીં લઈએ શૂન્ય સાત થી શરૂ કરવાનું છે માટે અહીં મૂકીએ સાત સાત એ શૂન્યની જમણી તરફ છે અને તેમાં ઋણ સાત ઉમેરવા છે માટે આપણે જ્યાં છીએ ત્યાંથી સાત એકમ ડાબી તરફ ખસીએ સાત થી સાત એકમ ડાબી તરફ ખસવું એ શૂન્યથી સાત એકમ જમણી તરફ જવા જેવું જ થશે આમ આપણે શૂન્ય પર પહોંચ્યા માટે આપણો જવાબ થશે શૂન્ય